નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે અને સમાચારમાં વાત કરીએ તો સુપ્રીમ કોર્ટના જજોના માનહાની મામલે આજે જે સુનાવણી થઈ હતી તે સુનાવણી બાદ જે ફેસલો છે તેને હાલ કોર્ટે સુરક્ષિત રાખ્યો છે સિનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણે જે જજોની માનહાનીનો જે મામલો છે તેને લઈને આજે સુનાવણી થઈ હતી વીસ તારીખે પણ સુનાવણી થઈ હતી અને વીસ તારીખે જે સુનાવણી થઈ હતી તેમાં પ્રશાંત ભૂષણને સમય આપવામાં આવ્યો હતો કે તેઓ પોતાનું જે નિવેદન છે તેને બદલી શકે છે કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રશાંત ભૂષણ માની લે કે તેમની ગલતી છે તેઓ માફી પણ માંગી શકે છે તેમનું નિવેદન તેઓ બદલી પણ શકે છે પરંતુ પ્રશાંત ભૂષણે પોતાનું નિવેદન બદલવાની ના પાડી દીધી છે અને જે પણ સજા આપશે તે સજા તેમને મંજૂર છે તેવું તેમનું નિવેદન છે પ્રશાંત ભૂષણે આ સમગ્ર મામલે એક ભાષણનો ઉલ્લેખ કર્યો છે આ ભાષણ છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો મહાત્મા ગાંધીના એક ભાષણનો ઉલ્લેખ જે કોર્ટમાં કર્યો છે તે ભાષણ મહાત્મા ગાંધીએ કયા પરપેક્ષમાં ક્યાં આપ્યો હતો તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે મહાત્મા ગાંધીએ ઓગણીસો ને સત્તરમાં એપ્રિલ મહિનામાં જ્યારે તેઓ ચંપારણ ગયા હતા અને ગળીની ખેતી કરતા જે ખેડૂતો છે તેમની પર અંગ્રેજો જે રીતે અત્યાચાર કરી રહ્યા હતા તેમને અત્યાચારથી મુક્ત કરાવવા માટે ગાંધી પહેલી વખત ચંપારણ ગયા હતા અને ચંપારણ ગયા બાદ જ્યારે તેઓ એક ગામની મુલાકાત લેવા જઈ રહ્યા હતા તે સમયે ગાંધીને રસ્તામાં રોકી લેવામાં આવ્યો હતો અને એક પોલીસના ઉચ્ચ અધિકારીએ તેમને એક કાગળ હાથમાં આપ્યું હતું આ કાગળમાં આદેશ હતો કે તમે ચંપારણ છોડી દો ગાંધીએ એ આદેશ માનવાનો ઇનકાર કરી દીધો હતો અને બે દિવસ સુધી ત્યાંની જે અદાલત છે તેમનો ઇંતજાર કર્યા બાદ ગાંધીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યારે ગાંધીજીને જણાવ્યું હતું કે તમે ચંપારણ છોડી શકો છો પરંતુ મહાત્મા ગાંધીએ તે સમયે ખૂબ જ વિનમ્ર ભાવથી જજની સામે પોતાની વાત મૂકી હતી અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હું જે મારું નિવેદન કરી રહ્યો છું તે કોઈ દયા માટે નથી કે મારા માટે કોઈ સહાનુભૂતિ રાખતા નહીં પરંતુ તેમણે જણાવ્યું કે મને અહીંયા આગળ આવવા માટે અહીંના ખેડૂતોએ જ બોલાવ્યા છે અને તેમની મદદે હું આવ્યો છું મારે તેમની જ મદદ કરવી છે અને આ મદદમાં કોઈ પણ પ્રકારની જાનહાની કે પછી જે ત્યાં અશાંતિ ડોળાય તેવું કોઈ વાતાવરણ બનવાનું નથી તે છતાં પણ ત્યાંના જે ન્યાયાધીશ હતા તેમણે ગાંધીને કીધું કે તમે ચંપારણ તમારે છોડવું જ પડશે નહીં તો તમારી પર પગલાં ભરવામાં આવશે ગાંધીએ તે સમયે જે નિવેદન આપ્યું હતું તેમને સ્પષ્ટ કીધું કે હું કાયદાને માનનાર વ્યક્તિ છું કાયદાને સર્વોપરી રાખું છું પરંતુ આ જે તમારો આદેશ છે તે હું માની નહીં શકું કેમ કે જેની મદદ માટે હું આવ્યો છું જો હું અહીંયાથી પાછો જતો રહીશ તો હું તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હોય તેવું લાગશે પરંતુ હું કાયદાને માનું છું એટલે કાનૂન મને જે પણ સજા કરશે તે સજા હું ભોગવવા માટે તૈયાર છું જે તે સમયના ન્યાયાધીશે મહાત્મા ગાંધીને સો રૂપિયાનો દંડ કર્યો હતો તેમણે કીધું હતું કે તમે સો રૂપિયા ભરીને ત્યાંથી છૂટી શકો છો પરંતુ મહાત્મા ગાંધીએ સો રૂપિયા ભરવાનો પણ ઇનકાર કરી દીધો હતો અને તેમણે કીધું હતું કે હું પૈસા પણ નહીં ભરું પણ જે સજા મને તમે આપશો તે સજા હું ભોગવવા તૈયાર છું આ મામલે જે તે સમયના જે ન્યાયાધીશ હતા તે પણ ચોંકી ગયા હતા અને ગાંધીજીનું આ વર્તન જોઈને જે સો રૂપિયાની રકમ હતી તે પણ તે સમયના ન્યાયાધીશે જ ભરી હતી અને ગાંધીને મુક્ત કર્યા હતા અને ત્યારબાદ આ કેસ પણ બંધ કરી દીધો હતો આ જ ભાષણનો ઉલ્લેખ પ્રશાંત ભૂષણે ક્યાંક ને ક્યાંક સર્વોચ્ચ અદાલતમાં પણ કર્યો છે જોવાનું એ રહેશે કે આજે સર્વોચ્ચ અદાલતમાં જે સુનાવણી થઈ હતી ને સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણના નિવેદનને સર્વોચ્ચ અદાલતે વધુ અપમાનિત કરવા જેવું લાગે છે તેવું પણ જણાવ્યું છે અને તેમને શું સજા કરશે તે સજાનો ફેસલો સુરક્ષિત રાખ્યો છે જોવાનું રહેશે કે સર્વોચ્ચ અદાલત પ્રશાંત ભૂષણના મામલામાં પ્રશાંત ભૂષણને શું સજા કરે છે અને કઈ પ્રકારની સજા કરે છે પરંતુ આજથી સો વર્ષથી પણ વધુ સમય પહેલાં આવો જે એક વાક્યો ગાંધીજી સાથે થયો હતો અને તેનો જ ઉલ્લેખ પ્રશાંત ભૂષણે આ મામલે પણ કર્યો છે